નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મળીએ છીએ પાછા આ જ પ્લેટફોર્મ ઉપર વિઝન ડિજિટલ એજ્યુકેશનના માધ્યમથી. આજે આપણે પાછો એક વ્યાકરણનો ટોપિક ભણવાના છીએ. ઠીક છે, તો જો તમને ગમે તો લાઈક કરી દો, વધુ ગમે તો સબસ્ક્રાઇબ કરી દો, ન ગમે ગમે જે કરાય લાઈક ને સબસ્ક્રાઇબ તો કરવાનું, બરોબર? કેમ કે અમારો એવો પ્રયાસ છે કે તમને સહેલી રીતે કેમ આવડે એ શીખડાવી શકીએ. તો આ સમાસ છે, સમાસ આજે શીખવાના છે. સમાસમાં આપણે બહુ નિયમમાં પછી જશું, પેલે આપણે ઉદાહરણ જોઈને તારવશું, બરોબર છે? નિયમ પછી પેલે ઉદાહરણ. આગમન નિગમન એક એવી પદ્ધતિ આવે, તમને ખબર ન હોય પણ પેલે આપણે ઉદાહરણોને જોશું. ઉદાહરણમાંથી જે અલગ અલગ કરતું તમને જે તારવવાનું હશે એ તારવશું ને, એના પર તમને આઈડિયા આવી જશે કે ભાઈ આમાં આવું હોય એટલે આ સમાસ હોય. તો ઉદાહરણ ઉપરથી આપણે નિયમ સમજીશું. જોઈએ ભાઈ શું છે સમાસમાં. સમાસ સાવ ઈઝી છે, પણ સમજાને વાળા ચાહીએ, તમારી સામે ઉભા છે. ચાલો સમાસ ભણીએ. સમાસમાં પણ એક સમાસ એક લેક્ચરમાં થાય એમ છે નહીં, એટલે પહેલા આપણે તત્પુરુષ સમાસ ભણીશું, પણ એની પહેલા જે કોમન અને ઈઝી સમાસ છે એ જોઈ લઈએ. શું કહે છે ભાઈ સમાસ? સમાસ સંસ્કૃતમાં મુખ્યત્વે ચાર સમાસ હોય છે. સંસ્કૃત ભાષામાં મુખ્યત્વે ચાર છે. એક કેવલ સમાસ પણ આવે છે, પણ એ એટલો ઇમ્પોર્ટન્ટ છે નહીં અને આપણે પૂછાતો નથી. પણ આ ચાર મુખ્ય છે: તત્પુરુષ સમાસ, અવ્યયી ભાવ, દ્વંદ્વ સમાસ અને બહુવ્રીહી સમાસ. બરોબર, આ ચાર સમાસ આવે છે: તત્પુરુષ, અવ્યયી ભાવ, દ્વંદ્વ અને બહુવ્રીહી. આ સમાસ આપણે પછી આગળ ડીપમાં જોઈએ છીએ. આગળ વધીએ. શું કહે છે ભાઈ? પહેલી સ્લાઇડ આવશે, જો તમને ડાયરેક્ટ મેં કીધું છે એ પ્રમાણે કે ઉદાહરણ ઉપરથી આપણે શીખશું. ઉદાહરણ જોઈને તમને થાય હે સાહેબ બરોબર છે, બરોબર છે, આમાં કાંઈક તો અલગ છે. જો તમારી સામે આટલા ઉદાહરણ છે, આ ઉદાહરણમાં તમે એક કોમન તારવવાનું છે. કોમન શું છે આમાં ભાઈ? કોમન તારવશું તો આપણે આટલી ખબર પડી જશે કે બધેની પહેલા શું લખ્યું છે ભાઈ. અ અ અ અન અન અ અન અન અ તારવી લીધું ભાઈ. અ બરોબર છે, તો આમાં શું કરવાનું ભાઈ? અ અ અ અ અ, તો આ બધાની પહેલા અ લાગેલો છે. તો આ માટે એક સમાસ છે જેને નહીં તત્પુરુષ સમાસ કહે છે. નહીં નહીં, બરોબર, જેની પૂર્વે અ આવતો હોય અથવા તો અન આવતો હોય, અ અથવા તો અન, એને નહીં તત્પુરુષ સમાસ કહેવાય ભાઈ. આપણે વિરોધી શબ્દ કહીએ ને, હું કહું ધર્મ તો તમે કહેશો સાહેબ અધર્મ, હિંસા અહિંસા, સત્ય અસત્ય, નિશ્ચિત અનિશ્ચિત, આગત અનાગત, વિરોધી શબ્દ ચોકડી વાળા, બરોબર. તો એ ચોકડી વાળા વિરોધી શબ્દ હોય, પેલા અ હોય અને અન આવ્યો હોય, અ અન થી ચાલુ થતા હોય, એવા સમાસને કયો સમાસ કહેવાય ભાઈ? નહીં તત્પુરુષ સમાસ કહેવાય. તત્પુરુષ સમાસ એકલો નથી, એની અંદર બીજા પેટા પ્રકાર છે, બરોબર. તત્પુરુષ નહીં તત્પુરુષ સમાસ આને કહેવાય જેની શરૂઆત અ અથવા અન થી થતી હોય. જો અકાર્ય એનો વિરોધી થાય કાર્ય, સત્ય અસત્ય, પરિહાર્ય અપરિહાર્ય, ઉચિત અનુચિત, આગત અનાગત, ભય અભય, નૃતમ એટલે સત્ય અને અનૃતમ એટલે અસત્ય, નિશ્ચિત એટલે નક્કી, અનિશ્ચિત એટલે નક્કી ન હોય તેવું, આર્ય તો અનાર્ય. સમજાય છે? જે શબ્દમાં અ કે અન કાઢવાથી એનો પ્રોપર અર્થ એનો વિરોધી બનતો હોય તો એ નહીં તત્પુરુષ સમાસ છે. આમાં તમને એવી શંકા થાય ને કે સાહેબ અનાથ શબ્દ છે, અનાથ તો અનાથ છે એ શું નહીં તત્પુરુષ સમાસ હશે? તો મિત્રો એટલું યાદ રાખવાનું, અ છે અ, બરોબર, આમાં અ લાગ્યો છે, એ કાઢતા શું વધે? નાથ. નાથ એટલે શું થાય? માલિક. તો માલિક માલિક તો કેમ થાય? જો અનાથ એટલે કે જેના કોઈ માલિક નથી, માતા પિતા નથી, એને અનાથ કહેવાય, બરોબર. નાથ એટલે સ્વામી. તો સ્વામી અને આ સ્વામી વગરનો વિરોધી ન થાય ને ભાઈ. સ્વામી વગરનો, સ્વામી વારો ને સ્વામી વગરનો, આવું હોય તો વિરોધી થાય. આ તો ખાલી એક સ્વામી ને એક સ્વામી વગરનો, એ વિરોધી ન થાય. સ્વામી હોય તો એનો વિરોધી શું થાય? સેવક અથવા નોકર થાય. તો અનાથ છે એને આપણે બહુરીહી કહીએ છીએ, બરોબર. એને જોવું, એટલું તમે યાદ રાખજો. ઓકે, અન આગળ લાઈ ગયો હોય તો કયો સમાસ હશે? નહીં તત્પુરુષ સમાસ. કયો સમાસ ભાઈ? નહીં તત્પુરુષ સમાસ. ચાલો આગળ વધીએ. શું કહે છે ભાઈ? આને આપણે નહીં કહેશું, બરોબર, નહીં લખી નાખું તમને યાદ રહીએ, નહીં તત્પુરુષ સમાસ. આગળનું જોઈએ. આગળનું છે એમાં એક કોમન તારવશું જેમ હું તાર્યું એમ. ચાલો, અષ્ટ નવ પંચ ષડ ત્રિ, નવ પંચ ત્રિ ચતુર. તો સાહેબ આ તો કંઈક સંખ્યા જેવું લાગે છે, લાગે છે. અષ્ટ એટલે આઠ, નવ એટલે નવ, પંચ એટલે પાંચ, ષડ એટલે છ, નવ એટલે નવ, પંચ એટલે પાંચ, આ બધી સંખ્યાઓ છે. તો આટલું યાદ રાખવાનું, પહેલો શબ્દ બે શબ્દ હોય એ મળે ત્યારે સમાસ બને, બે અથવા બે થી વધુ શબ્દ મળે ત્યારે સમાસ બને. તો પહેલો શબ્દ એમાં જો સંખ્યા હોય, ફક્ત પહેલો,
બધા શબ્દો નહીં બરોબર તો પહેલો શબ્દ સંખ્યા હોય એવા સમાસને આપણે દ્વિગુ સમાસ કહીશું જો આટલું ધ્યાન રાખજો કે આ જે ઉદાહરણ છે ને એ બારના નથી વધારાના નથી આપ્યો જે તમારી ટેક્સ્ટ બુકમાં છે ને એમાંથી જ આપું છું તો કદાચ તમે આ વિડીયો જોયો હશે તો તમને આ ખબર પડી જશે અને હા ગમે તો લાઈક ન કર લાઈક કરવાનું ભૂલતા નહીં કરી નાખજો લાઈક ને સબસ્ક્રાઈબ તો અસત્ય અન આગળ લઈ ગયો હોય તો નહીં તત્પુરુષ આગળ સંખ્યા હોય તો દ્વિગુ સમાસ જો અષ્ટાધ્યાયી આઠ અધ્યાયનો સમાહાર નવરાત્રી નવરાત્રીનો સમૂહ પાંચ તંત્રોનો સમૂહ જ્યાં છ પ્રકારના યંત્રોનો ઉપયોગ થતો એવું પછી ત્રણ ખૂણા નવ રત્નો પાંચ નદીઓ ત્રણ કાળ ચાર વેદ આ બધે સંખ્યાવાચક છે બરોબર પહેલો શબ્દ સંખ્યા છે એટલા માટે આપણે એને દ્વિગુ સમાસ કહીએ છીએ દ્વિગુ સમાસ આગળનો નવો જોઈએ શું કહે છે ભાઈ નવો દેવો કે દેવ મહાદેવ શિવ 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 એટલે તો આ તારવી લઈએ મહ 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 મતલબ કે મહા શબ્દ થી ચાલુ છે તો શબ્દ કયો હશે એક સમાસ હશે કયો સમાસ હશે ભાઈ તમે વિચારો જોઈ ચાલો કહી દઉં બહુ ન વિચારતા કર્મ ધારય સમાસ કયો સમાસ હોય કર્મ ધારય લખવામાં બી છોકરાઓ ભૂલ કરતા હો કર્મ ધારાય ને કર્મ ધારી કેટલા સમાસ કરી નાખો ખબર નહીં આપણે ચાર જ છે અને એના અંદરના બીજા પેટા પ્રકાર છે જેટલા છે એટલા રાખશું કેમ કે એટલાય આપણે અઘરા લાગે તો આપણે પછી એમ નવા નવા બનાવતા જશું તો આપણી પછીની પેઢીને બિચારાને કેવા અઘરા લાગે એનો વિચાર કરવો જોઈએ ને તો આપણે નવા બનાવશું નહીં જેટલા છે ને એટલા રાખશું તો આને કહેવાશે કર્મધારય સમાસ જેમાં શરૂઆત મહા શબ્દથી થતી હોય પેલો તો આ યાદ રાખવાનું બરોબર છે આ કોમન છે જો જે સાચો નિયમ છે તમને ભણાવવાનો છું આ ખોટો નથી આ એ ખોટો નથી પણ તમને કોમન તારવતા આવડે ભાઈ આવું હતું તો આ જ સમાસ હોવો જોઈએ વાત પૂરી સત જન સત એટલે તો કે સારો ભાઈ સત એટલે સારો અને જન એટલે માણસ કહેવાય શું કહેવાય માણસ માણસ સો સો નીલ એટલે બ્લુ વાદળી બરોબર કમળ એટલે કમળ વામ એટલે ડાબો બાહુ એટલે હાથ બાહુબલી હાથ જેનું બાહુબળ હોય એને બાહુબલી કહેવાય બરોબર ઘન અંધકાર સંધિ છૂટી પડે ઘન અંધકાર ઘન એટલે ઘણો ખૂબ જ પુષ્કળ શું છે ભાઈ અંધકાર ખૂબ જ ઘનઘોર રાત હોય અંધારું હોય તેને અંધકાર એને ઘનઘોર અંધકાર કહેવાય ઘણો અંધકાર કહેવાય બરોબર વિક્રાંત કાર્ય વિક્રાંત કાર્ય શુભ વાંજનેય એ વિક્રાંત એટલે પરાક્રમ પરાક્રમ અને કાર્ય એટલે કાર્ય કાર્ય વિક્રાંત કાર્ય તો હવે આમાંથી એટલી ખબર પડી કે ભાઈ પેલા તો મહાશબ્દ આવે તો કર્મધારય અને એના સિવાય શું છે ભાઈ તો કે એક શબ્દ હશે એ વિશેષણ હશે શું હશે વિશેષણ તો બીજો શબ્દ શું હોય તો કે એના જે વિશેષણ વપરાયું હોય એ શબ્દ મતલબ કે વિશેષ્ય એક વિશેષણ હોય એક વિશેષ્ય હોય છે ભાઈ માણસ છે કેવો માણસ છે સારો માણસ છે કમળ છે પણ કેવું છે તો કે બ્લુ કલરનું છે ડા હાથ છે હાથ તો બે છે પણ કયો હાથ તો કે ડાબો હાથ અંધકાર છે કેટલો તો કે ખૂબ જ ઘણો બધો અંધકાર છે અને પરાક્રમ કાર્ય ઘણા કરે પણ જે પરાક્રમ વાળું કામ હોય ને એની વાત જ અલગ હોય પરાક્રમ વાળું કામ એટલે કે એક વિશેષણ એક વિશેષ્ય થતું હોય એક શબ્દ છે એ વિશેષણ બનતું હોય એ વિશેષણ જેના માટે વપરાય એને કહેવાય વિશેષ્ય કરતા મતલબ તો વિશેષણ વિશેષ્ય સંબંધથી જે જોડાયેલો હોય એવા સમાસને આપણે કર્મધારય સમાસ કહીએ છીએ એકવાર પાછી નજર નાખી લઈ અ કે અન થી ચાલુ થતું હોય નહીં તત્પુરુષ સમાસ જેમાં પહેલો શબ્દ સંખ્યા હોય એમાં છે તો દ્વિગુ સમાસ જો દ્વિગુ એટલે દ્વિ એટલે બે ને ગુ એટલે કે ગાય બે ગાયનો સમૂહ એ શ્લોક આવે છે ને આપણા પાઠ્યપુસ્તકમાં જ આવે છે કે દ્વંદ્વ દ્વિગુ રપિચાહમ દ્વંદ્વ છું મારી પાસે દ્વિગુ છે મદગેહે મારા ઘરે નિત્યમ અવ્યય ભાવ હંમેશા અવ્યય ભાવ રહે છે તત્પુરુષ હે પુરુષ કર્મધારય કંઈક કામ કર એનો અહમ શ્યામ બહુરી જેનાથી હું બહુરી થાઉં તો એ શ્લોક આવે છે તમે સમજાશો બરોબર એ ભણીશું ક્યારેક પહેલી તો સંખ્યા આવે તો દ્વિગુ અને જો મહાશબ્દથી ચાલુ થતું હોય અથવા તો વિશેષણ વિશેષ્યથી બનેલા હોય આવા સમાસને કર્મધારય સમાસ કહે છે આ તમારી બુકમાંથી જ છે ઓછા છે લગભગ મન નથી લાગતું આનાથી બહાર પૂછાઈ શકે તો આટલા કરી લ્યો કદાચ લોટરી લાગી જાય બરોબર છે આગળ વધીએ આના પછીની નેક્સ્ટ નેક્સ્ટમાં જોઈએ શું કહે છે ભાઈ પાછું કોમન તારવવાની વાત આવી ગઈ તમે જ તારવશો અમે તો કે ઘણું બધું થાય છે પણ કઈ ખબર નથી પડતી કઈ વાંધો નહીં આવડું તારવીએ પેલા શબ્દ જોવો ને પ્રતિ પ્રતિ યથા 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 સ સ સ
આનાથી વધુ ન હોય ભાઈ, આનાથી વધુ ન હોય, આટલા જ શબ્દો છે. અને કયો સમાસ કહેવાશે? તો કે ભાઈ આને કહેવાશે અવ્યયી ભાવ. અવ્યયી ભાવ સમાસ આપણે ડિટેલમાં ભણીશું. આ તો તમારે જેટલા પૂછાય છે એટલા આમાં આપી દીધા, જેથી તમને ઈઝી પડી જાય. સાહેબ આનાથી બહાર જાય તો સાહેબને શું કે ભૂલ કહેવાય, આનાથી બહાર ન જાય. બરોબર, એટલું જ છે, તમને આટલા જ ઉદાહરણ આપ્યા છે, આનાથી વધુ નથી. તો આટલું યાદ રાખવાનું, પ્રતિ પ્રતિ યથા અને સ વગેરે શબ્દો આવતા હોય આગળ, આવા તો ઘણા છે અવ્યયી ભાવ સમાસ આપણે ભણીશું ને, એમાં અવ્યયી જોશું કેટલા અવ્યય છે, કયા કયા છે. બરોબર, તો આવા અવ્યયો આપેલા હોય ને, પ્રતિ યથા કે સ કે એવા, તો એને અવ્યયી ભાવ સમાસ કહેવાશે. ચાલો નેક્સ્ટ નેક્સ્ટ તમે જોવો, આમાં કોમન તારવીએ, બધેમાં આગળ તારવું, અહીંયા પાછળ તારવીએ. શું ગણવ ણવ ત્રવ કૌ યોહો યોહો તઈ ગૈયા. શોર્ટમાં કહું તો ભાઈ દ્વિવચન અથવા બહુવચન બનતું હોય. જનનું શું બનતું હતું? જનહ એક વચન, જનૌ દ્વિવચન, જનાહા બહુવચન. તો જનૌ ની જેમ જેવા શબ્દો બનતા હોય, રામ લક્ષ્મણ રાધા કૃષ્ણ તાત પુત્ર ભોજ યુવક ધર્મ ક્રોધયો પયહ પાવકયો તૈહી ગૈહી, આવા શબ્દો પાછળ લાગતા હોય તો આમાં 99.99% 99.9% કયો સમાસ હશે ભાઈ? દ્વંદ્વ સમાસ હશે. અને દ્વંદ્વમાં પણ કહ્યું હતું કે ઈતરેતર, ઠીક છે, ઈતરેતર દ્વંદ્વ સમાસ. દ્વંદ્વના પણ ત્રણ પ્રકાર છે, આગળ જોઈશું. આ તો તમારે જે પૂછાય છે ને એમાં તમને આ આઈડિયા આવી જાય, આવશે ને આઈડિયા? અને જો આઈડિયા આવતો લાગ દબાવી દો, શેર કરો. હલો, શું યાદ રાખવાનું? અણવ ણવ મતલબ કે ઔ, પાછળ ડબલ માત્રા વાળો શબ્દ આવતો હોય તો એ 99.99% કયો સમાસ હોય ભાઈ? દ્વંદ્વ સમાસ. અને દ્વંદ્વમાં પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ હોય છે. બીજા આવે છે બે, આગળ ભણીશું. હવે આગળ નેક્સ્ટ જોઈએ, કયું છે ભાઈ? કર્મ ફળ ગાષ્ઠ ખંડ. હવે અત્યાર સુધી નાતાની શબ્દો ઉપર આધાર રાખતા હતા, પણ હવે છે આના ઉપર આપણે અર્થ ઉપર જવું પડે. જો અર્થ આવડે, સમાસ આવડે આના, તો ભાઈ કર્મ ફળ નો અર્થ પહેલી વાત તો તમને આવડવો જોઈએ, કેમ કે ઈઝી શબ્દ છે. કર્મ ફળ શું થશે અર્થ? તો કે સાહેબ કર્મનું ફળ, કર્મનું ફળ. કાષ્ઠખંડ, કાષ્ઠ એટલે લાકડું, ખંડ એટલે ટુકડો, મતલબ કાષ્ઠ નો ખંડ એટલે કે લાકડા નો ટુકડો. કુટનાથ ગૃહમ, કુટનાથ એટલે કુટનાથ નું શું છે ભાઈ? ગૃહ, ગૃહ એટલે ઘર. ગંગા તીરે, ગંગા એટલે ગંગા, તીર એટલે કાંઠો, ગંગા નો કિનારો, ગંગા નો કાંઠો. ગ્રંથાગાર, ગ્રંથ એટલે ગ્રંથ, આગાર એટલે ભંડાર, ગ્રંથ નો ભંડાર. ગીતામૃતમ, ગીતા અમૃતમ, ગીતાનું અમૃત, ગીતાનું અમૃત. ત્યારબાદ ગુરુનું વચન, જનની સેવા, ધીવરો નો આલાપ, ધીવર એટલે માછીમાર, આલાપ એટલે વાત. ઠીક છે, જોજો શું કહે છે ભાઈ. નું નો અત્યારે પેટી જેવું થઈ ગયું હાર્મોનિયમ, નો 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 સારે ગમ. બરોબર, તો હા યાદ રાખવાનું નો ની નું ના. વિભક્તિ વાળા જે વિડીયો છે એ જોઈ લેજો, ખબર પડી જશે. નો ની નું ના આવતો હોય તો નો ની નું ના કઈ વિભક્તિમાં આવે ભાઈ? સાહેબ ષષ્ઠીમાં આવે. નો ની નું ના ષષ્ઠી વિભક્તિમાં આવે. તો ષષ્ઠી વિભક્તિમાં નો ની નું ના આવે તો મતલબ કે આ નો ની નું ના નો અર્થ જેમાં બનતો હોય એવા સમાસને ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય. આગળ ષષ્ઠી લખવાનું, ષષ્ઠી તત્પુરુષ. ગોટાળા થાય છે પણ કઈ વાંધો નહીં. બરોબર, ષષ્ઠી તત્પુરુષ સમાસ કોને કહેવાય? તો કે જેમાં નોની નુના લાગેલા હોય કે અર્થ કરતા એમાં નોની નુનાથી જોડાતું હોય એવા વાક્યને આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય છે. અહીંથી જોઈ લઈ, પેલે પ્રતિ યથા સ વગેરે અવ્યયો જેની આગળ લાગેલા હોય એટલા જ છે, તો અવ્યયી ભાવ સમાસ કહેવાય. ત્યારબાદ પાછળ ઔ યોહો કે અહી આવા શબ્દો લાગેલા હોય તો એને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. અને એવી જ રીતે આગળ જોઈએ તો ભાઈ જેનો અર્થ કરતા નો ની નું નાથી બનતો હોય એવા સમાસને ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય છે. હવે તત્પુરુષ એક આમાં જોઈ લઈએ, આજ વિડીયોમાં કન્ટિન્યુ. તત્પુરુષ સમાસ કોને કહે છે ભાઈ? તો કે તત્પુરુષ સમાસ જે સમાસ ઉત્તરપદ પ્રધાન હોય એને તત્પુરુષ સમાસ કહેવાય. પ્રાયેણ સંસ્કૃતમાં એવી એની માટે વ્યાખ્યા છે કે પ્રાયેણ ઉત્તરપદ પ્રધાન, ઉત્તર પદ અર્થ પદાર્થ પ્રધાન, જેમાં મોટા ભાગે ઉત્તર પદની પ્રધાનતા હોય
એવા સમાસને તત્પુરુષ સમાસ કહેવાય સાહેબ. ઉત્તર પદ એટલે શું? તો કે બે અથવા બે થી વધુ શબ્દોનો જે ભેગું હોય એને સમાસ કહેવાય. મતલબ એક કરતા વધુ શબ્દો હોય તો માની લો બે શબ્દ છે તો એમાં જે છેલ્લો હોય ને એને કહેવાય ઉત્તર પદ. ઉત્તર પદ અને પહેલાનું હોય એને કહેવાય પૂર્વ પદ. ઠીક છે. તો જેમાં ઉત્તર પદ ની પ્રધાનતા હોય એવા સમાસને તત્પુરુષ સમાસ કહેવાય. તત્પુરુષના પ્રકારો વિભક્તિ તત્પુરુષ. આ વિભક્તિમાં મોસ્ટ ઓફ ત્રણ પૂછાય છે, એક તૃતીય, એક પૂછાશે ષષ્ઠી અને એક સપ્તમી. બરોબર છે. તો આ વિભક્તિ તત્પુરુષમાં આવે ત્યારબાદ આવે ઉપદ, નહીં, દ્વિગુ અને કર્મધારય. ચાલો નહીં તો આપણે ભણી ગયા છીએ શું હતું. તો કે અ કે અન થી હોય છે. પણ આગળ જોઈએ દ્વિગુ તો કે પેલો સંખ્યા હોય અને કર્મધારય તો કે પેલો શબ્દ મહા હોય અથવા તો વિશેષણ વિશેષ્યથી બનતો હોય એવા સમાસને આપણે કર્મધારય કહીએ છીએ. ચાલો તત્પુરુષમાં આગળ વધીએ. વિભક્તિ તત્પુરુષ, જો વિભક્તિ તત્પુરુષમાં દ્વિતીયાથી લઈને સપ્તમી વિભક્તિ સુધી બધા શબ્દો વડે સમાસ બને છે. દ્વિતીય વડે બનતો હોય તો દ્વિતીય તત્પુરુષ, તૃતીય વડે બનતો હોય તૃતીય તત્પુરુષ, ચતુર્થી હોય ચતુર્થી, પંચમી ષષ્ઠી સપ્તમી તત્પુરુષ બને છે. બરોબર. તેમાંથી તૃતીય ષષ્ઠી સપ્તમી તત્પુરુષ જોઈએ, ભાઈ જોઈ લઈએ, કાંઈ વાંધો નહીં. તૃતીયને જો પ્રત્યય યાદ રાખી લેજો, ન હોય તો અહીંયા યાદ રાખી લો. ત્રીજી વિભક્તિના પ્રત્યય શું છે? ત્રીજીના પ્રત્યય છે થી, થકી, વડે, દ્વારા. ઓકે. થી, થકી, વડે, કદાચ દ્વારા પણ થઈ જાય ભાઈ, દ્વારા પણ આનો જ પ્રત્યય છે. ષષ્ઠીનો આગળ જોયો નોની નુના અને સપ્તમીમો મા પર ઉપર. થી થકી વડે નોની નુના મા પર ઉપર. જોઈએ આગળ વિભક્તિ તત્પુરુષ શું કહે છે ભાઈ. તો પેલા ઉદાહરણ જોઈજો, આશ્ચર્યચકિત. ગુજરાતી અર્થે આપી દેતા તમને હેલું પડે. આશ્ચર્યચકિત તો અર્થ શું થાય? આશ્ચર્ય થી ચકિત. થી હોય તો કઈ વિભક્તિ હોય તમે યાદ રાખી લો, એટલે હમણાં જ જોયું છે, ભૂલતા નહીં. ક્રોધ થી મેલી થયેલી, મલિન થયેલી. ક્રોધ થી મૂર્છિત, ગભરાટ થી રહિત. જરા અને રોગ થી યુક્ત, દુર્ઘટના થી ગ્રસ્ત. વિઘ્ન વડે હણાયેલા, વર્તન થી વિમુખ. સાધુ વડે સેવિત અને સુખ થી પૂર્ણ. થી થકી વડે પ્રત્યે જો, જેની નીચે અંડરલાઈન કરી તમને દેખાતા હશે. થી થકી વડે શબ્દ જેમાં જોડાતો હોય એવી વિભક્તિ વાળા શબ્દને આપણે તત્પુરુષ તો કહીએ, પણ કયો સમાસ કહેવાય? તો કે તૃતીયા તત્પુરુષ. તૃતીયા તત્પુરુષ. ઠીક છે. જે સમાસનો અર્થ કરતા થી, થકી, વડે પ્રત્યય આવતા હોય એવા સમાસને આપણે તૃતીયા તત્પુરુષ સમાસ કહીએ છીએ. જો વધુ ઉદાહરણ આપ્યા છે એટલા માટે જ આપ્યા છે, કદાચ આમાંથી પૂછાઈ જાય ને તો બાપુ આવડી જાય, ગોટે ન ચડો. બાકી બે ઉદાહરણ તમને સમજાવી આપું ભાઈ આવી રીતે હોય થી, થકી, વડે. તમે તારવો, તમે જોવ, વધુ ઉદાહરણ જોવ તો તમને આઈડિયા આવે. આશ્ચર્ય થી ચકિત, કોપ થી મેલી થયેલી બુદ્ધિ, ક્રોધ થી મૂર્છિત થઈ ગયા, ગભરાટ થી રહી જેનામાં ડર જ નથી. બરોબર. રોગ થી યુક્ત છે, દુર્ઘટના થી ગ્રસ્ત થઈ ગયો તો ભાઈ ઓલો સુનિત પુનિત માં આવે. વિઘ્ન વડે હણાયેલા, વર્તન થી વિમુખ. સાધુ વડે સેવાયેલા, માર્ગે તમે ચાલતા નથી, કે છે દુર્વાસન. તો આ તૃતીય તત્પુરુષ સમાસ કહેવાય. આગળ જોઈએ બીજું, બીજી વિભક્તિ જોઈએ. કઈ છે ભાઈ? તો કે જગત ના વિધાતા, કુરકુર ના દીવા, પાસાની રમત નું ની ના જતુગૃહ. લાખનું જે લાક્ષાગૃહ હતું ને, જેમાં પાંડવોને સળગાવવાની કોશિશ કરી હતી, લાખનું ઘર. લાખ એટલે જે લાક્ષાગૃહ હતી એની વાત છે. બરોબર. લાક્ષાગૃહની દાર ગ્રહણ આય, દાર એટલે પત્ની, ગ્રહણાય એટલે પ્રાપ્તિ, પત્ની ની પ્રાપ્તિ માટે. ભાઈ બંધ ગયો તો ને વિદેશ ફરવા, કોણ હતો? શક્તિ ઉમર. પત્ની ની પ્રાપ્તિ માટે વ્યાઘ્ર મુખાત, વાઘનું મુખ માંથી. આ તો છેલ્લે વિભક્તિ લાગી, વચ્ચે બે વાઘના મુખ વચ્ચે કઈ વિભક્તિ લાગે છે? તો ભાઈ વાઘનું મુખ કે વાઘના મુખ. તો વાઘ નોની નુના હોય ષષ્ઠી તત્પુરુષ થશે. વસ્ત્રના અંતે બોધની પ્રાપ્તિ, શ્રેષ્ઠી નો પુત્ર એટલે કે શેઠ નો પુત્ર, મયુર નું રૂપ. તો જે નો ની નું અને ના વડે સમાસ બને આવા સમાસને આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ કહીએ છીએ. ષષ્ઠી તત્પુરુષ શોર્ટમાં લખ્યું છે, તમારે આખું લખવાનું. પણ સમજાઈ ગયું હશે કે થી થકી વડે થી બનતું હોય તો તૃતીય, નોની નુના હોય તો ષષ્ઠી, અને આગળ વધીએ માં પર ઉપરથી બનતો હોય તો સપ્તમી. તો આવર્ત પાતતા, આમાં તો તમને આ ખાસ શબ્દ યાદ રાખજો, આ તો તમને ટૂંકમાં પણ પૂછાઈ શકે. આવર્ત પાતતા એટલે શું? તો કે ઓલું ચકાયડા જેવું હોય ને વમળ, હું ફરતું હોય ને એ વમળમાં પડવું, વમળમાં પડવું. તો આ માં શબ્દ આવ્યો વમળમાં, પ્રત્યય આવ્યો છે ને. ક
ખગોત્તમ ખગ એટલે વિહગ, વિહગ એટલે પતગન, પતગ એટલે પક્ષી, બધાના જ પક્ષી થશે, ખગ એટલે પક્ષી, ઉત્તમ એટલે કે ઉત્તમ પક્ષી માં, ઉત્તમ કે પક્ષીઓ માં ઉત્તમ જટાયું હતો. પછી નીતિ નિપુણ, નિપુણ છે પણ કેમાં, તો કે નીતિમાં, નીતિમાં નિપુણ, માં પ્રત્યય લાગ્યો. ત્યારબાદ પક્ષીઓમાં શ્રેષ્ઠ પતગોત્તમ, હજો ખગોત્તમ પતગોત્તમ બેના અર્થ સમાન જ થાય, પક્ષીઓમાં શ્રેષ્ઠ પક્ષીઓમાં ઉત્તમ. અશોક એટલે કે આસોપાલવ, અશોક પલ્લવ એટલે આસોપાલવ. અંતર નિરુદ્ધ, ની પાછળ, માં પાછળ છુપાયેલો, આસોપાલવના વૃક્ષોમાં છુપાયેલો વાઘ રહેતો હતો સાંડિલ્યનો, આસોપાલવમાં છુપાયેલો. ઠીક છે, તો આમાં તમે જોશો આ માં માં પર ઉપરથી જે વિભક્તિ બનતી હોય કે જે વિભક્તિ વડે સમાસ બનતો હોય એવા સમાસને આપણે સપ્તમી તત્પુરુષ સમાસ કહીએ છીએ. સપ્તમી તત્પુરુષ, આ ત્રણ માંથી વધુ પૂછાય છે તો આ ત્રણ યાદ રાખવાના છે. પહેલું તો આ થી થકી વડે હોય, આશ્ચર્ય થી ચકિત, ક્રોધ થી મેલી થયેલી, ક્રોધ થી મૂર્છિત, સાધુ થી સેવિત, સુખ થી પૂર્ણ, થી થકી વડે. તો તૃતીય તત્પુરુષ, કુરુકુળનો દીવો, જગતના વિધાતા, લાખનું ઘર, પત્નીની પ્રાપ્તિ, વસ્ત્રના અંતે, નોની નુનાથી બનતો હોય તો ષષ્ઠી તત્પુરુષ. અને આ માં પર ઉપર વમળ, માં પડવું પક્ષીમાં શ્રેષ્ઠ, નીતિમાં નિપુણ, પતગમાં ઉત્તમ, તો માં પ્રત્યયથી બનતો હોય તેને કહેવાશે સપ્તમી તત્પુરુષ સમાસ. ચાલો આગળ વધીએ. ઉપપદ તત્પુરુષ સમાસ, ઉપપદ તત્પુરુષ સમાસ કોને કહેવાય, તો કે જે સમાસમાં પૂર્વપદ નામ કે અવ્યયનું બનેલું હોય. પહેલો શબ્દ પૂર્વપદ, આપણે વાત કરી હતી બે શબ્દ હોય, પૂર્વપદ શું બેનું હોય ભાઈ, તો કે કાતો નામ હોય કાતો અવ્યય હોય, અવ્યય, પણ અવ્યય તો અવ્યય ભાવમાં આવશે બરોબર, આમાં આવી શકે. અને ઉત્તરપદ ધાતુ, ધાતુ એટલે કે મૂળ ક્રિયાનું રૂપ, ક્રિયાપદનું બનેલું હોય તેને ઉપપદ તત્પુરુષ સમાસ કહે છે. થોડાક જ ઉદાહરણ છે, તમે એમને જોયેલા શું ખબર પડી જશે. મતલબ કે ટૂંકમાં કોઈ ક્રિયા કરનાર, કોઈ ક્રિયા કરનારનો અર્થ જ્યારે બનતો હોય કે નાર પ્રત્યે લાગતો હોય, શોર્ટમાં કહું તો એનો અર્થ કરતા નાર પ્રત્યે લાગે ને, તે ઉપપદ તત્પુરુષ સમાસ હશે. સમજાય છે, જેમાં નાર પ્રત્યે લાગતો હોય એ ઉપપદ તત્પુરુષ સમાસ હોય. ઉદાહરણ જોઈએ, ગૃહસ્થ એટલે કે ઘરે વસનાર, ન ખલુ નખને કાપનાર, નખમ લુનાદીથી નખલુ, નખલુ ના બે અર્થ થાય, ન ખલુ એટલે કે ન ખરેખર, નખલુ એટલે કે નેલ કટર. અગ્રજ, આપણા મોટા ભાઈ ને અગ્રજ કહેવાય, કેમ કે એ પેલા જન્મનાર છે, નાનો હોય તો અનુજ કહેવાય, એ પછી જન્મનાર હોય. દોષજ, તો કે દોષ માંથી જન્મનાર. ગ્રંથકાર, જો આપણા એક આ શબ્દ આવે છે, એક આ શબ્દ આવે છે, એક આવે છે ને આવે છે બરોબર છે, તો ગ્રંથકાર, તો કે ગ્રંથને લખનાર, ગ્રંથને બનાવનાર. સ્વર્ણકાર, સુવર્ણમાંથી ઘરેણા બનાવનાર કે ઘડનાર. પાપહર, પાપને હરનાર. મતલબ કે જે સમાસનો અર્થ કરતા નાર પ્રત્યે લાગે ને ઉપપદ સમાસ કહેવાય. ઉપપદમાં તમારા કેટલા છે ભાઈ, તો કે એક તો આ નખલુ છે, પાઠમાંથી આવે છે એવો, ગ્રંથકાર છે, સ્વર્ણકાર છે, બસ આ બે ત્રણ જ છે, પણ છતાં આ પાંચ છ છે. ખાલી એક નજરમાં આવી ગયા ખબર પડી જાય કે આને ઉપપદ સમાસ કહેવાય. ઉપપદ કોને કહેવાય, તો કે અર્થ કરતા નાર પ્રત્યે લાગતો હોય. ઠીક છે, વધી આગળ ઉપપદ સમાસ. ત્યારબાદ નહીં સમાસ ભણી ગયા છીએ, પાછું જોઈ લઈએ. જે સમાસમાં નહીં એટલે કે નિષેધવાચક, નકારના અર્થમાં વપરાયું હોય, જોવું ના પાડતા હોય, વિરોધી શબ્દ કીધું ને, હિંસા કરવી એટલે મારું, ન હિંસા એટલે હિંસા ન કરવી ભાઈ, હિંસા અહિંસા, ધર્મ અધર્મ, સત્ય અસત્ય, એ પ્રકારનું હોય એને નહીં તત્પુરુષ સમાસ કહેવાય. આમાં જોશો તો આપણે કંટાળો આવશે, જો ઉચિત તો અનુચિત, અનાગત અભય અનુતમ અનિશ્ચિત, અન અન પ્રત્યે લાયગા હોય એવા સમાસને આપણે નહીં તત્પુરુષ સમાસ કહીએ છીએ. આગળ ઉદાહરણ જોઈ ગયા એટલે થોડુંક સ્પીડમાં ગયા બરોબર, કેમ કે એમાં જો તમે ધ્યાન દીધું હશે તો સમજાઈ ગયું હશે, નહીં દીધું હોય તો બીજી વાર જોઈ લેવાનું, સમજાઈ જાય. હાલો આગળ વધીએ. દ્વિગુ સમાસ કોને કહેવાય, તો કે જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક હોય, સંખ્યાવાચક, એ દ્વિગુ તત્પુરુષ સમાસ કહેવાય છે. સંસ્કૃતનો નિયમ છે સંખ્યા પૂર્વ દ્વિગુ, જેમાં દ્વિગુ છે, દ્વિકુ નહીં કે દ્વિકુ નહીં, દ્વિગુ, દ્વિગુ, દ્વિ એટલે બે ને ગુ એટલે કે ગાય, બે ગાયોનો સમૂહ. સંખ્યા જે સમાસમાં પહેલો શબ્દ પૂર્વપદ સંખ્યાનું બનેલું હોય ને દ્વિગુ સમાસ કહેવાય. પંચ, ત્રી, ચતુર, સપ્તર્ષિ, પાંચ નદી, ત્રણ કાળ, ચાર વેદ, સાત ઋષિ, સંખ્યા પૂર્વ દ્વિગુ, સંખ્યા જેમાં પૂર્વમાં એને કહેવાય દ્વિગુ. વધી આગળ કર્મધારય, જુદા જુદા બે શબ્દો સાથે મળી એક અર્થ વ્યક્ત કરે છે તેને કર્મધારય સમાસ કહે છે. સાહેબ ખબર નહીં, આ સમાસમાં બંને પદ વિશેષણ વિશેષ્ય સંબંધથી જોડાયેલા હોય છે, આ બંને શબ્દો મળી એનો તે જ અર્થ વ્યક્ત કરે છે. ચલો આ શું કામ લખ્યું, કર્મધારય આગળ જોઈ ગયા છીએ બરોબર, શું છે, તો કે મહાશબ્દ છે,
અને એક વિશેષણ વિશેષ્યથી જોડાય તો એને કર્મધારય કહેવાય. તો સાહેબ આ શું, આ સમાસમાં બંને મળી એનો એ જ અર્થ વ્યક્ત કરે એટલે કે ભાઈ આ ને બહુરી થોડા મેચ થાય છે, બરોબર છે. બહુરી ને આમાં કન્ફ્યુઝન થાય, પણ બહુરીમાં શું હોય તો એક શબ્દ વિશેષણ હોય બીજું વિશેષ્ય હોય, વિશેષણ વિશેષ્ય બંનેમાં આવશે. પણ આ વિશેષણ વિશેષ્ય બે મળી એનો અર્થ તટસ્થ રહે છે. જેમ કે વામ બાહુ, વામ બાહુ એટલે શું ભાઈ, તો કે ડાબો હાથ, આના સિવાય કાંઈ અર્થ બીજો બનશે નહીં. પણ જ્યારે બહુરી મજાશો તે વામ બાહુ મતલબ કે ગમે બીજો એક શબ્દ લઈએ આપણે, ગજ આનન, ગજ આનન, ગજ એટલે હાથી નાનન એટલે મુખ, તો બે શબ્દ જો ગજનું આનંદ, એક કેનું આનંદ, ગજનું આનંદ, બરોબર કર્મ થઈ ગયું, આનંદ એટલે મુખ મોઢું, તો આ બે બનીને કર્મ ધારાય થવું જોઈએ, પણ નહીં થાય. શું કામ, તો કે ગજ આનંદ આપણે કહેશું ને આપણા મગજમાં અર્થ આવશે ગણપતિ, ગણપતિ દાદા. તો જે ત્રીજો અર્થ બનાવતા હશે એને બહુરીહી કહેવાશે. એટલે ગજાનંદ છે એ કેમાં આવશે ભાઈ, બહુરીહીમાં આવશે. તો આટલા માટે આવું લખ્યું કે આ સમાસ બંને શબ્દો મળી એના તે જ અર્થ વ્યક્ત કરે છે. પણ આવું કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, આપણે ઓલા ઉદાહરણ આપી દીધા, ઉદાહરણ જોઈ લ્યો, આગળ વધવાની જરૂર નથી. તમને નિયમ વધુ ડીપમાં સમજવા જરૂરી છે, બરોબર. પણ જો એક્ઝામ લક્ષી ને તમને એમ થાય કે આમાં ઉદા ઉતરીએ બધું કન્ફ્યુઝ થાય છે, તો પછી એ ઉદાહરણ માંથી તમને આઈડિયા આવી જાય. ચલો જોઈએ ઉદાહરણ. મહાક્ષીણ, મહાશબ્દ ની વાત થઈ હતી, સજ્જન સાર્વજન વેલું કમણ વામ બાહુ એના એ જ ઉદાહરણ છે. ચલો આગળ વધીએ. કયો સમાસ ઠીક હવે નવે, કાંઈ વાંધો નહીં. બીજા વિડીયો મળીશું. આપણી ચેનલ આપકી અપની ચેનલ વિઝન ડિજિટલ એજ્યુકેશન, બરોબર છે. કાંઈ પણ તકલીફ વોટ્સએપમાં ફોન કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, એન્ડ થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.